માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અગાઉના બે વિડીયોમાં સમૃદ્ધતાના ગુણધર્મની ચર્ચા કરી હતી ત્યારે કહ્યું હતું કે હવે આપણો પછીનો આગળનો વિડીયો હશે ક્રમનો ગુણધર્મ તો આજે આપણે જોઈએ ધોરણ આઠ ચેપ્ટર એક સમય સંખ્યા ક્રમનો ગુણધર્મ જુદી જુદી સંખ્યાઓ માટે આપણે ક્રમના ગુણધર્મની ચકાસણી કરીશું તે પહેલાં તો ચકાસી લઈએ કે ક્રમનો ગુણધર્મ છે શું ક્રમનો ગુણધર્મ એટલે કે કોઈ પણ સંખ્યાઓના ક્રમમાં ફેરફાર કરવાથી તેનામાં એટલે કે જવાબમાં જો કોઈ ફેરફાર ન થાય તો તે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એવું આપણે કહી શકાય પરંતુ આપણે સૌથી પહેલાં જોઈએ છીએ પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ એટલે પૂર્ણ સંખ્યાઓ પસંદ કરવાની પહેલાં થોડું યાદ કરી લઈએ પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તો પૂર્ણ સંખ્યા એટલે કે શૂન્યથી લઈ અને બધા જ ધન પૂર્ણાંકો હવે આપણે સરવાળા માટે પૂર્ણ સંખ્યાનો ગુણધર્મ ચકાસીશું તો સરવાળા માટે આપણે પસંદ કર્યું છે ઉદાહરણ શૂન્ય વત્તા સાત અને આપણે હવે તેના ક્રમમાં ફેરફાર કરીશું જે પહેલા ક્રમે શૂન્ય હતો એની જગ્યાએ પહેલા ક્રમે સાત મૂકીએ અને બીજા ક્રમે શૂન્ય મૂકીએ અને બંનેનું સાદું રૂપ આપીએ તો ડાબી બાજુનો જવાબ પણ સાત અને જમણી બાજુનો જવાબ પણ સાત આવે છે તો આના ઉપરથી કહી શકાય કે ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મના નિયમનું પાલન કરે છે હવે જોઈએ બાદબાકીની ક્રિયા માટે તો બાદબાકીની ક્રિયામાં આપણું ઉદાહરણ પસંદ કર્યું છે માઇનસ બે એમાંથી માઇનસ ત્રણ ત્રણની બાદબાકી કરીશું હવે માઇનસ બે પ્રથમ ક્રમે છે જેનો આપણે ક્રમ બદલી અને એને પાછળના ક્રમે મૂકીશું એટલે કે ત્રણ આગળ મૂકીશું અને માઇનસ બેને પાછળ મૂકીશું એટલે ક્રમમાં આપણે ફેરફાર કર્યો છે અને હવે આનો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ તો જમણી બાજુ માઇનસ બે અને માઇનસ ત્રણ બંને માઇનસ સંખ્યાઓ હોવાથી એટલે કે બંને ઋણ સંખ્યાઓ હોવાથી બંનેનો સરવાળો થશે અને નિશાની મોટી સંખ્યાની લાગે છે એટલે કે એનો ઉત્તર આવે છે માઇનસ પાંચ અને જમણી બાજુ ત્રણ માઇનસ માઇનસ બે એટલે કે કૌંસ છૂટે તો માઇનસ અને માઇનસનો સરવાળો થઈ અને ત્રણ વત્તા બે એટલે કે ઉત્તર આવે છે પાંચ આમ આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુનો જવાબ માઇનસ પાંચ અને બીજી બાજુનો જવાબ પાંચ આવે છે જેના ઉપરથી તારણ નીકળે છે કે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી હવે તેના ક્રમમાં ફેરફાર કરીશું એટલે કે જીરો ને પ્રથમ અને બે ને દ્વિતીય ક્રમે મૂકીશું અને ઉત્તર લાવવાનો પ્રયત્ન કરીએ તો બે ગુણ્યા જીરો એટલે કે જીરો અને જીરો ગુણ્યા બે એટલે પણ જીરો કારણ કે શૂન્ય સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ શૂન્ય જ રહે છે આપણે અન્ય ઉદાહરણ પણ તપાસીએ બે ગુણ્યા પાંચ લઈશું અને હવે ક્રમમાં ફેરફાર કરી અને બીજી તરફ મૂક્યું છે પાંચ ગુણ્યા બે અને બંનેનો ઉત્તર સમાન જ આવે છે માટે કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે હવે ભાગાકાર માટે ચકાસણી કરીએ તો પાંચ ભાગ્યા બે અને આપણે ક્રમમાં ફેરફાર કરીશું તો બે પ્રથમ ક્રમે અને પાંચ પાછળના ક્રમે એટલે કે બે ભાગ્યા પાંચ આ ભાગાકાર પોઈન્ટમાં આવવાથી આપણે એને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો પાંચ ભાગ્યા બે અને બે છેદમાં પાંચ એટલે કે બંને સંખ્યાઓ જુદી જુદી આપણને જોવા મળે છે તો આના ઉપરથી તારણ નીકળે છે કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી આમ આપણે ક્રમનો ગુણધર્મ ચારેય ક્રિયાઓ માટે તપાસી જોઈ છે તો અને એના ઉપરથી તારણ કાઢી શકાય છે કે ક્રમનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે જ્યારે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી હવે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ એ પહેલાં આપણે પૂર્ણાંક સંખ્યાઓને જરા યાદ કરી લઈએ તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધનપૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંકનો સમાવેશ થાય છે એટલે કે આપણે જે ઉદાહરણ પસંદ કરીશું એ આ ત્રણની અંદરથી પસંદ કરીશું હવે સરવાળાની ક્રિયા માટે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણધર્મ અને એક ક્રમનો ગુણધર્મ એટલે કે ક્રમમાં ફેરફાર કરી અને ગુણધર્મની તપાસ કરીશું એટલે બે વત્તા ત્રણ અને ક્રમ ફેરફાર કરવાથી ત્રણ વત્તા બે પણ બંને તરફનો જવાબ આપણને સમાન જ મળે છે હવે ઋણવાળું એક ઉદાહરણ લઈ અને તપાસ ચકાસણી કરી જોઈએ માઇનસ બે વત્તા પાંચ અને ક્રમમાં ફેરફાર કરવાથી થશે પાંચ વત્તા માઇનસ બે તો પણ બંનેનો જવાબ સમાન જ મળે છે તો આપથી તારણ નીકળે છે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે હવે બાદબાકીની ક્રિયા માટે આપણે ચકાસણી કરી જોઈએ આપણું ઉદાહરણ છે માઇનસ બે માંથી ત્રણની બાદબાકી કરવાની ક્રમમાં ફેરફાર કરવાથી થાય છે ત્રણ માઇનસ માઇનસ બે હવે જમણી બાજુનો જવાબ આવે છે માઇનસ પાંચ જ્યારે ડાબી બાજુ કૌશ છૂટી અને જવાબ આવે છે પાંચ તો આના ઉપરથી પણ તારણ કાઢી શકીએ છીએ કે બાદ બાકીની ક્રિયા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મોનું પાલન કરતી નથી હવે જોઈશું ગુણાકારની ક્રિયા માટે ગુણાકારની ક્રિયા માટે ઉદાહરણ પસંદ કર્યું છે માઇનસ બે ગુણ્યા પાંચ ક્રમમાં ફેરફાર કરવાથી બીજી તરફ થાય છે પાંચ ગુણ્યા માઇનસ બે તો બંને તરફનો જવાબ માઇનસ દસ જ આવે છે અને જેના ઉપરથી તારણ નીકળી શકે છે કે ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એટલે કે પૂર્ણાંક સંખ્યાનું અન્ય ઉદાહરણ લઈને પણ તમે આની ચકાસણી કરી શકો છો હવે અન્ય ઉદાહરણ લઈ અને ભાગાકારની ક્રિયા માટે આપણે ચકાસણી કરીશું આપણું ઉદાહરણ છે માઇનસ બે ભાગ્યા ત્રણ હવે ક્રમ બદલતા એ બને છે ત્રણ ભાગ્યા માઇનસ બે તો તમે નોટ્સની અંદર જોઈ શકો છો કે ડાબી બાજુનો જવાબ છે માઇનસ બે તૃત્યાંશ જ્યારે જમણી બાજુનો જવાબ છે માઇનસ ત્રણ દ્વિત્યાંશ જે સ્પષ્ટ કરે છે કે બંને ઉત્તર અલગ અલગ છે માટે ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી હવે આપણે સમય સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ તપાસીશું હવે સમય સંખ્યાઓ જરા યાદ કરી લઈએ સમય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને પી છેદમાં ક્યુ એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓ આપણે એવા જ ઉદાહરણ લઈ અને ચકાસણી કરવાનો પ્રયત્ન કરીશું તો આપણું ઉદાહરણ છે સરવાળાની ક્રિયા માટે માઇનસ બે ત્રત્યાંશ વધતા પાંચ સત્યાંશ જેનો ક્રમ બદલવાથી બને છે પાંચ સત્યાંશ અને માઇનસ બે ત્રત્યાંશ હવે ક્રિયા મુજબ આપણે સરવાળો કરીએ છીએ સાદુરૂપ રૂપ આપતા આપણને બંને તરફના જવાબ એકના છેદમાં એકવીસ એટલે કે બંને જવાબ સમાન મળે છે અને તેના પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે હવે અન્ય હું ગુણ અન્ય ઉદાહરણો પણ પસંદ કરી શકું છું બાદબાકીની ક્રિયા માટે આપણે ક્રમનો ગુણધર્મ તપાસીશું તો બાદબાકીની ક્રિયામાં આપણું ઉદાહરણ છે બે ત્રત્યાંશ માઇનસ પાંચ ચતુર્થાંશ ક્રમમાં ફેરફાર કરવાથી એ બને છે પાંચ ચતુર્થાંશ માઇનસ બે ત્રત્યાંશ બાદબાકીની ક્રિયા લસાની મદદથી કરીએ તો ત્રણ અને ચારનો લસા બાર બને છે અને અગાઉ આપણે કર્યું હતું એ પ્રમાણે જ લસા લાવવાનો પ્રયત્ન કરીશું તો ત્રણને બાર લાવવા માટે ચાર વડે ગુણીશું માટે બેને પણ ચાર વડે ગુણીશું એટલે કે ઉપર બનશે આઠ અને બીજી તરફ પાંચને ત્રણ વડે ગુણવાથી એ બનશે પંદર અને બંનેનો છેદ સમાન એટલે કે બાર બનશે અને એનું સાદુરૂપ આવે છે માઇનસ સાતના છેદમાં બાર કારણ કે આઠમાંથી પંદર જવાથી સાત વધે છે અને મોટી સંખ્યાની નિશાની ઋણ હોવાથી જવાબની આગળ ઋણને નિશાની રહે છે હવે બીજી તરફનો સાદુરૂપ આપણે આપીશું તો સેમ પ્રક્રિયા છે લસા બાર જ આવશે અને ચાર ને ત્રણ વડે ગુણીશું એટલે કે પાંચને પણ ત્રણ વડે ગુણીશું તો ઉપર આવશે પંદર અને ત્રણ ને ચાર વડે ગુણીશું એટલે બે ને પણ ચાર વડે ગુણીશું અને એનો જવાબ આવશે આઠ પણ અહીં બાદ બાકી પંદરમાંથી આઠની થાય છે અને જેથી નિશાની ધનની રહે છે એટલે કે બંને તરફ ઉત્તર સમાન મળે છે પરંતુ નિશાની અલગ અલગ મળે છે અને આના ઉપરથી તારણ નીકળી શકે છે કે સમય સંખ્યા બાદ બાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી આમ અન્ય ઉદાહરણથી પણ ચકાસણી કરી શકાય છે અન્ય ઉદાહરણો તમે તમારી જાતે કોઈ પણ પસંદ કરી અને આ ગુણધર્મની ચકાસણી કરી શકો છો હવે જોઈએ ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમ ગુણાકારની ક્રિયાનું ઉદાહરણ આપણે પસંદ કર્યું છે બે તૃતીયાંશ ગુણ્યા માઇનસ બે પંચમાંશ હવે તેનો ક્રમ ફેરફાર કરીશું એટલે માઇનસ બે પંચમાંશ પ્રથમ ક્રમે આવી જશે અને બે તૃતીયાંશ દ્વિતીય ક્રમે આવી જશે ગુણાકારની ક્રિયા માટે અંશનો અંશમાં ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર એક ધન બે છે અને એક ઋણ બે છે જેથી ગુણાકાર બને છે માઇનસ ચાર છેદમાં પંદર અને ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ સમાન જ રહે છે માટે કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એટલે કે સમય સંખ્યા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે આપણે હવે જોઈએ ભાગાકારની ભાગાકારની ક્રિયા ક્રિયા માટે માટે ક્રમનો ગુણધર્મ આપણું ઉદાહરણ છે માઇનસ પાંચ ચતુર્થાંશ ભાગ્યા ત્રણ સપ્તમાંશ તેનો ક્રમ બદલવાથી બને છે ત્રણ સપ્તમાંશ ભાગ્યા પાંચ ચતુર્થાંશ હવે સાદુરૂપ આપીશું આપણે એટલે કે ભાગાકારના ગુણાકાર થઈ જશે અંશ છે એ છેદમાં અને છેદ છે એ અંશમાં જશે અને અગાઉ ગુણાકારમાં કર્યું હતું એ જ પ્રમાણે માઇનસ પાંચ ગુણ્યા સાત એટલે કે માઇનસ પાંત્રીસ અને છેદમાં ચાર ગુણ્યા ત્રણ એટલે કે જવાબ આવે છે બાર અને તે જ રીતે જમણી બાજુ ઉપર ત્રણ ગુણ્યા ચાર એટલે કે માઇનસ બાર અને નીચે સાત છેદમાં માઇનસ પાંચ એટલે કે પાંત્રીસ આ માઇનસની નિશાની ઉપરની તરફ લાગે છે જેથી સ્પષ્ટ જોઈ શકાય છે કે આપણો જવાબ બંને બાજુ સમાન નથી અને આમ કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી આમ ચારેય ઉદાહરણો પરથી પસંદ કરી અને આપણે કહી શકીએ છીએ કે સરવાળા અને ગુણાકાર માટે સમય સંખ્યા ક્રમના નિયમનું પાલન કરે છે જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી પ્રણામ